वडोदरा जिल्लानी सौथी मोटी सहकारी संस्था बरोडा डेरी में आज वार्षिक साधारण सभा मळवा पामी हती, जेमा एकल दोकल किस्सा सिवाय तमाम एजेंडा सर्वानुमते मंजूर करवामां आव्या हता। ज्यारे गत वर्षनी सरखामणीमां आ वर्षे भावफेरनी रकम ओछी चूकवता केटलाक सभासदोए होबाळो मचाव्यो हतो। वडोदरा तेमज छोटाउदेपुरना दूध उत्पादकोनी पोतिकी संस्था दी बरोडा जिल्ला दूध उत्पादक सहकारी संघनी 66मी वार्षिक साधारण सभा आजे केलनपुर स्थित दादा भगवान मंदिर खाते योजाई हती, जेमां वडोदरा तेमज छोटाउदेपुर जिल्लाना दूध उत्पादक मंडळीना प्रतिनिधिओ हाजर रह्या हता। सभानी शरूआतमां वर्ष दरमियान मृत्यु पामेला संघना सभ्योने श्रद्धांजलि पाठवामां आवी हती, जे बाद गत 26 जुलाई 2022 रोज मळेली वार्षिक साधारण सभानुं प्रोसिडिंग बहाल करवामां आव्युं हतुं। साथे साथे वार्षिक नफा नुकसाननुं सर्वेयू रजू करवामां आव्युं हतुं। आ साथे 31 मार्च 2023 ની તારીખે વર્ષના સરવૈયા મુજબ નોંધાયેલા નફાની વહેંચણી મંજૂર કરવામાં આવી હતી। આ સાથે ચાલુ વર્ષના બજેટની પણ મંજૂરી અર્થે વાર્ષિક સાધારણ સભામાં મૂકવામાં આવ્યું હતું। સંઘના કરજે લેવાના નાણાંની સત્તા નક્કી કરવા માટે કરવામાં આવેલા ઠરાવને વાર્ષિક સાધારણ સભામાં મંજૂરી અર્થે મૂકવામાં આવ્યો હતો। આ સાથે સંઘના પેટા નિયમ 40.23માં કરવામાં આવેલા સુધારાને વાર્ષિક સાધારણ સભામાં મંજૂરી અર્થે મૂકવામાં આવ્યો હતો, જેને સર્વાનુમતે મંજૂરી મળી હતી। 11મા મુદ્દામાં પ્રમુખ સ્થાનેથી સતીશ પટેલે વાર્ષિક ભાવફેરની રકમ જાહેર કરી હતી। ગત હિસાબી વર્ષમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની મધ્યસ્થીથી 99 કરોડ રૂપિયા ભાવફેરની રકમ ચૂકવવામાં આવી હતી, જેની સામે આ વર્ષે અંદાજિત 2.5 કરોડ લીટર દૂધની આવક ઓછી થઈ છે, જેના કારણે ડેરીના ચોખ્ખા નફામાં પણ ઘટાડો થયો છે, જેથી વર્ષ 2022-23માં દૂધ ઉત્પાદકોને ચૂકવવાપાત્ર વાર્ષિક ભાવફેરની રકમ 82.58 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવી છે। ગત વર્ષની સરખામણીમાં 16,50,000 રૂપિયાની રકમ ઓછી ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે। બરોડા ડેરીના પ્રમુખ સતીશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે અન્ય જિલ્લાના દૂધ ઉત્પાદક સંઘની સરખામણીમાં બરોડા ડેરીના SNFનો ભાવ વધારે છે। અન્ય દૂધ સંઘોના સરેરાશ SNF 5% છે, જ્યારે બરોડા ડેરીના SNF 5.8% છે, જેના કારણે અન્ય દૂધ ઉત્પાદક સંઘના ભાવ કરતાં બરોડા ડેરીના ભાવ વધારે જ ચૂકવવામાં આવે છે। આ સાથે બરોડા ડેરીમાં દૂધની આવકમાં થયેલા ઘટાડાને સરભર કરવા માટે મધ્યપ્રદેશથી દૂધ બરોડા ડેરીમાં લાવવાની તૈયારી કરવામાં આવી છે। બરોડા ડેરીએ આ માટે પરવાનગી લેવાની તૈયારી કરી લીધી છે। સાથે સાથે મધ્યપ્રદેશના 4 સેન્ટરો પર સર્વે પણ હાથ ધરવામાં આવ્યો છે, જેમાંથી દૂધ બરોડા ડેરીમાં આવશે તો તેનો સીધો લાભ વડોદરા તેમજ છોટાઉદેપુર જિલ્લાના દૂધ ઉત્પાદકોને મળશે। વર્ષોની જેમ સર્વે સંમતિથી બધા જ મુદ્દાઓ પાસ થયા છે અને શાંતિથી આજની આ સભા પૂરી થઈ છે। ગુજરાતની તમામ સહકારી સંસ્થાઓમાં એજન્ડા પ્રમાણેને કામ પતે, આભાર વિધિ પત્યા પછી કોઈ પણ મુદ્દો હોય એ પોતે પોતાની જાતને બતાવવા માટે, લોકોની વચ્ચે જવા માટે, પ્રેસ મીડિયાની વચ્ચે જઈને પોતાની પ્રસિદ્ધિ લેવા માટે આવા લોકો કરતા હોય છે, પરંતુ અમે તો વર્ષોથી સહકારી સંસ્થામાં જઈએ છીએ, સાધારણ સભા પત્યા પછી, આભાર વિધિ પત્યા પછી કોઈ મુદ્દો ચાલતો નથી। ચાલુ સાધારણ સભામાં કોઈ હિસાબ બાબતની કોઈ વાત હોય ને એની અંદર જો કોઈ પૂછે તો એનો જવાબ આપવાનો અમારે હોય છે, પરંતુ પેપરમાં 14 દિવસ પહેલાં અમે જાહેરાત આપી અને 7 દિવસ પહેલાં કોઈને કોઈ પ્રશ્ન હોય એ લેખિતમાં સંસ્થામાં મોકલવાનો હોય છે। અત્યાર સુધી કોઈ એવો અમારી પાસે હિસાબ બાબતનો કોઈ પ્રશ્ન આવ્યો નથી। 2.5 કરોડ લીટર દૂધ જે તમે કહો છો સમગ્ર ગુજરાતમાં, મેં કહ્યું સમગ્ર ગુજરાતમાં 5%થી માંડીને 15% સુધી બધી સંસ્થામાં ઘટ્યું છે, એ વાતાવરણને કારણે હોય, અહીંયા કોઈ બી કારણો હોય, આખા ગુજરાતમાં બધા સંઘોમાં આ દૂધ ઘટ્યું છે। અગાઉના વર્ષની કમ્પેરિઝનમાં 82.5 એટલે 50 લાખ રૂપિયા, 99 કરોડ ગયા વખતે જે 99 કરોડ રૂપિયા હતી એમાં દર બિલે 1 કિલો ભેટે 25 રૂપિયા લેખે અમે પહેલેથી કાપીને એ ઉમેરીને આપતા હતા, આ વખતે એવા અમે પૈસા કોઈના કાપ્યા નથી। મધ્યપ્રદેશથી દૂધ આવ્યા પછી
એમાં જે કંઈક નફો મળશે એ આપણા સભાસદોને ફાયદો થવાનો છે. અત્યારે પણ ચાર પાંચ સંઘો અન્ય રાજ્યોમાંથી લાવા છે, એનો જે કંઈક નફો મળતો હોય વધારાનો એ તેના સભાસદોને મળતો હોય. સતીશભાઈ, સભાસદોએ એવું કીધું છે ડેરીના મંડળીના પ્રમુખે કે દૂધની આવક ઘટી છે એટલે દૂધ ઉત્પાદકો ઘટ્યા છે, ડેરીમાં સારો વહીવટ ચાલતો છે, દૂધ ઉત્પાદકો ઘટવાના જોઈએ, વધવા જોઈએ, આ વખતે કેમ દૂધ ઉત્પાદકો ઘટ્યા છે? વાસ્તવિક પરિસ્થિતિ એવી છે, તમે ગામડામાં જાઓ અત્યારે જે સામાન્ય લોકો જે છે એ પશુઓ રાખવા અથવા તો કામ કરવા તૈયાર નથી. અત્યારે જે કંઈક દૂધ આવે છે અમારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું દૂધ આવે છે, જે પહેલે તબેલા અને આ બધું રાખતા હતા, ઘાસચારો મોંઘો થવાને કારણે ઘણા લોકો પશુ રાખતા નથી, જેના કારણે સમગ્ર ગુજરાતમાં બધા સંઘોમાં લોકલ ગુજરાતનું દૂધ ઘટ્યું છે. વાર્ષિક સાધારણ સભા પૂર્ણ થતાની સાથે જ ડેસરની એક દૂધ ઉત્પાદક મંડળીના પ્રતિનિધિએ હોબાળો મચાવ્યો હતો. ગત વર્ષ કરતા ભાવફેરની રકમ આ વર્ષે ઓછી ચૂકવાઈ છે, જેનાથી દૂધ ઉત્પાદકોને ભારે નુકસાન થયું છે. દૂધની આવક ઓછી થઈ તેની પાછળનું કારણ શું તેવા પ્રશ્નો ઊભા થયા હતા. જો કે સભા પૂર્ણ થયાની જાહેરાત કર્યા બાદ પોતાના પ્રશ્નો રજૂ કરવા ઊભા થયેલા પ્રતિનિધિનો અન્ય સભાસદોએ ઉધડો લીધો હતો. સભા ચાલુ હતી ત્યારે કેમ કોઈ રજૂઆત ન કરી અને સભા પૂર્ણ થયા બાદ રજૂઆત કરવાનો શું અર્થ તેવો પ્રશ્ન કરતા વિરોધી જૂથમાં સોપો પડી ગયો હતો. આ માઈક બંધ કરો એ સાચી નિશાની નથી. માઈક બંધ કરો એ સાચી નિશાની નથી. બીજી વસ્તુ એ કહું છું કે દૂધ ઘટ્યું એ પણ વડોદરા જિલ્લા સંઘ માટે ખતરાની નિશાની છે. દૂધ કેમ ઘટ્યું, કેમ ઘટ્યું એ પણ વિચારવું પડશે. કેમ? કે પશુપાલકને પોષણક્ષમ ભાવ નથી મળતા, એટલા માટે આ દૂધ ઘટ્યું છે. આના વિશે પણ સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.